હવે અહીંયા આપણે ખાંડના એટલે કે સુક્રોજના આણ્વીય દળ શોધવું, તો સુક્રોજનું આણ્વીય દળ બરાબર, હવે સુક્રોજનું અણુસૂત્ર શું છે, તો C12 H22 O11 12 C22 H વત્તા 11 O 12 અહીંયા કાર્બનનો પરમાણીય ભાર 12 હોય તો આપણે 12 લખીશું, 22 H નો પરમાણીય દળ 1 છે અને O નો પરમાણીય દળ છે 16, આ બંનેનો ગુણાકાર કરીશું 12 ગુણ્યા 12 તો 144 આવશે 22, અને આ બંનેનો ગુણાકાર આપણે કરીશું તો 176 જવાબ આવે અને ટોટલ સરવાળો થશે 342 ગ્રામ પર મોલ. હવે અહીંયા કિંમત મૂકીશું, બંનેનો ભાગાકાર કરીશું, બંને સરખી સંખ્યા છે પરંતુ પોઈન્ટ દશાંશ એક હોવાથી આપણો જવાબ આવશે 0.1 મોલ. હવે એ જ પ્રમાણે હવે આપણે અહીંયા પાણીના મોલ શોધીશું, તો પાણીના મોલ બરાબર પાણીનું વજન ભાગ્યા પાણીનો આણ્વીય દર. હવે પાણીનું વજન કેટલું છે, તો 900 ગ્રામ છે. પાણીનું આણ્વીય દર હું ડાયરેક્ટ લખું છું 18, પરંતુ એની ગણતરી નીચે બતાવી દઈએ છીએ. પાણીનું આણ્વીય દર બરાબર 2H+1O, ઓના માટે 16 આવશે, 2 × 1 = 2, 16 માટે આવશે 18 ગ્રામ પર મોલ. હવે આ બંનેનો ભાગાકાર કરીશું તો 18 × 5 = 90, 10 માટે કેટલા આવશે 50 મોલ. તો આ પ્રમાણે આપણને બંનેના મોલ શોધાઈ ગયા. હવે બંનેના મોલ પછી ખાંડના મોલ અંશ બરાબર, તો ખાંડના મોલ ભાગ્યા કુલ મોલ, તો ખાંડના મોલ 0.1 અને કુલ મોલ 0.1+50, તો 0.1/50.1 બરાબર અહીંયા આપણો જવાબ આવશે, એ આપણે જવાબમાં લખીશું. અહીંયા આપણને જવાબ મળશે 0.019. તો આમ આપણે અહીંયા ખાંડના મોલ શોધ્યા છે, સોરી મોલ અંશ. તો આ પ્રમાણે આપણે મોલ અંશ ગણવાના દાખલા ગણીશું. હવે હોમવર્કની અંદર આ બે દાખલા તમારે ગણવાના રહેશે. 5.85 ગ્રામ NaCl નું 500 ગ્રામ પાણીમાં મિશ્રણ બનાવવામાં આવે તો NaCl અને પાણીના મોલ અંશ શોધો. બીજો છે 78 ગ્રામ બેન્ઝીનને 112 ગ્રામ ઇથેનોલમાં, હવે ઇથેનોલનો અણુસૂત્ર નીચે લખું છું C2H5OH, ઓગારવાથી બનતા મિશ્રણમાં રહેલા
ઘટકોના મોલ અંશ શોધો. તો અહીંયા આપણો અહીંયા આ લેક્ચરની અંદર આપણે બે વસ્તુની માહિતી મેળવી, મોલ અને મોલ અંશ કઈ રીતે શોધવા એની આપણે માહિતી મેળવી.